જ્યારે શાકભાજી ખાવાની બિલકુલ ઈચ્છા ન હોય ને ત્યારે આ વાનગી ખૂબ સરસ કામની છે અને મસ્તો બને છે. એક કપ જેટલી ચણાની દાળ લઈને બે પાણીથી ધોઈ લેવાની છે. ત્યાર પછી એમાં ગરમ પાણી ઉમેરી દઈશું, થોડું વધારે ગરમ રાખીશું એટલે થોડા ટાઈમમાં સરસ એવી દાળ છે એ પલળી જાય. અને વધારે પાણી ઉમેરવાનું જેથી દાળમાં પાણી શોષાઈ જાય એટલે ઘટે નહીં. બે ત્રણ કલાક માટે પલળવા છોડી દઈએ. ત્યાર પછી એક લોટ બાંધીએ તો અહીં મેંદો લેવાનો છે. ઓથેન્ટિક આ રેસીપીમાં મેંદાનો લોટ જાય છે, પરંતુ તમે ઘઉંનો અને મેંદાનો એવી રીતે મિક્સમાં પણ લઈ શકો. બે કપ મેંદાનો લોટ લેશો, સાથે જ અડધી ચમચી અજમા છે એને હાથેથી મસળીને ઉમેરશો જેથી એનો સ્વાદ ખૂબ સરસ આવે. ત્યાર પછી અડધી ચમચી જીરું લઈ લેવાનું છે, તેને પણ ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ. અજમા, જીરું અને મીઠું પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી અહીં તેલ અથવા ઘી કોઈ પણ લઈ શકાય. મેં અહીં ઘી લીધું છે 7 ચમચી પ્રમાણે હુંફાળું ગરમ કરીને. અને જો તેલ ઉમેરનો તો એ પણ નોર્મલ ગરમ કરી લેજો જેથી નાસ્તો છે એ એકદમ સરસ સોફ્ટ પણ બને અને ક્રિસ્પી પણ બને. તો આ રીતે બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેશો. અને મોણ કેવું હોવું જોઈએ તો હળવી મુઠ્ઠી થવી જોઈએ આવી રીતે, અને પાછી ભાંગી પણ જવી જોઈએ એવું મોણ કરવાનું, તો એ પરફેક્ટ મોણ છે. ત્યાર પછી પાણી લેવાનું છે, તો એક કપ જેટલું પાણી લઈને થોડું થોડું પાણી ઉમેરતા જશો. અને લોટ છે એને કઠણ બાંધવાનો છે, તો ધ્યાન રાખીશું કે વધારે પાણી ન થઈ જાય. અને હા, રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ બેલ બટન ઉપર કરજો ક્લિક. તો જુઓ, લોટ છે ને મેં આ રીતે કઠણ બાંધ્યો છે, જેવો આપણે પરાઠાનો લોટ બાંધીએ ને એવો કઠણ બાંધવાનો છે, ઢીલો ન થઈ જાય. કેમ કે આપણે જ્યારે એને રેસ્ટ આપવો છે ત્યારે તે વધારે ઢીલો થઈ જશે પછી. તો પોણા કપ જેટલા પાણીની જરૂર પડે છે હવે ભીના કપડાથી ઢાંકી લેશું જેથી મીંદાઓ છે એ વધારે સુકાઈને કડક ન બની જાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો જુઓ, તો દાળ છે સરસ રીતે 3 કલાકમાં સરસ પલળી ગઈ છે, અને તોડીએ તો તૂટી પણ જાય છે આ રીતે. તો આવી દાળ હોવી જોઈએ. ત્યાર પછી થોડીક મેં વધારે પણ 1/2 કપ જેટલી પલાળી દીધી હતી, મને થોડું લાગ્યું કે ઘટે એમ છે એટલે 1/2 કપ જેટલી ફરીથી પલાળી દીધી છે. તેનું પાણી કાઢી લીધું છે. તો જુઓ, બધી જ દાળ મેં પ્રેશર કુકરમાં ઉમેરી છે. 1/2 નાની ચમચી જેટલો હળદર પાવડર, સાથે મોટી ચમચી 1/2 હોય એ પ્રમાણે મીઠું કરી લેવાનું છે, 2 તીખી મરચી ઉમેરવાની છે, સાથે જ અહીં જે પાણી આપણે કાઢી લીધું છે તેને ઉમેરવાનું છે. તો કપ પ્રમાણે જોઈએ તો એ પાણી 2 કપ થયું છે. ફરીથી 1/2 કપ જેટલું પાણી ઉમેરશું, એમ આપણે 1/2 કપ જેટલું પાણી કર્યું છે. તો બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દેવાનું છે, અને ધીમા ગેસ પર આપણે તેમાં 3 વિસલ કરવાની છે. તો જુઓ, તો લોટ છે એની પર ભીનું કપડું હતું એટલે એમાંથી થોડું મોઈશ્ચર ખેંચીને લોટ પણ એવો ને એવો નરમ રહ્યો છે. તો હવે લોટને સહેજ આ રીતે 1/2 મિનિટ માટે મસળીને સોફ્ટ કરી લેવાનો છે. તો જુઓ, આવો લોટ હોવો જોઈએ, નથી એકદમ ઢીલો કે નથી એકદમ કઠણ, એવો નરમ હોવો જોઈએ. તો એટલે જુઓ, પહેલાં આપણે જ્યારે એને કઠણ બાંધીએ છીએ ને તો એકદમ સરસ તે નરમ બને છે. તો આ રીતે લુવા કરી લેવાના છે. તો કુલ ટોટલ અહીં 12 જેટલા લુવા થયા છે. અને ભૂલ નહીં કરવાની, બધા લુવાને સાથે ભીના કપડાથી ઢાંકેલા જ રાખવાના જેથી સુકાઈ ન જાય. તો મેંદાનો ગુણધર્મ છે સુકાવાનો, એટલે આ ટિપ્સ મેં તમને આપી છે. હવે આપણે લુવું છે તેને પાટલી પર મૂકીને વણીશું. ખાસ ધ્યાન રાખીશું કે એકદમ પતલું ન વણતા, થોડું જાડું રહે એવું આપણે વણવાનું છે. તેની જાડાઈ મેં આવી રીતે એટલી રાખી છે, જોઈ શકાય છે આટલી તેની જાડાઈ છે. તો એકદમ પતલું પણ નહીં, એકદમ જાડું પણ નહીં, પરંતુ થોડું ભર્યું રાખવાનું છે. હવે આપણે તેને આ રીતે ગોળાકાર એક વાસણ લઈ લેવાનું છે અને એનાથી કટિંગ કરી લેવાનું છે. એટલે એક સરખો બધા જ આ રીતે જે શેપ આવશે એ બધું એક સરખો લાગશે. તો પૂરીથી કહીએ એવું મોટું બનાવવાનું છે, અને એક્સ્ટ્રા લોટ હોય તેને સાથે જ લેતા જવાનું છે. હવે તેની અંદર કાણા કરવાના છે. તો ફોક સ્પૂન એટલે કે કાંટો સ્પૂન અથવા ચાકુની મદદથી કાણા કરીશું. તો અહીં હું ચાકુ લઈ રહી છું અને આ રીતે નીચે સુધી કાણા પડી જાય એવી રીતે કાણા પડવાના છે. જો કાણા છે નીચે ન ઉતરે તો પછી તે ફૂલી જશે અને પોચી બનશે. આ પૂરીને આપણે ક્રિસ્પી બનાવવાની છે. તો ચલો, સરસ એવી તેને તળવાની છે, પરંતુ તેલ છે એ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. જો અંદર નાખીએ એટલે તરત જ ઉપર નથી આવી, અને જો તરત ઉપર આવશે તો તેલનું ટેમ્પરેચર વધારે હોવાથી તે એકદમ લાલ થઈ જશે. જ્યારે તેની જાતે ઉપર આવી જાય એટલે તરત જ આપણે તેને બંને બાજુ પલટાવતી જવાની છે, અને બ્રાઉન કલરની એટલે કે ગોલ્ડન બ્રાઉન તળવાની છે. જો આવી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે બધી જ પૂરીને આવી રીતે જ તળવાની છે અને તળી લેવાની છે. ત્યાર પછી જો આ રીતે બધી જ પૂરીઓ છે એને મેં તળી લીધી છે, એક સરખો કલર આવ્યો છે તમે જોઈ શકો છો. અને જો લાલ થઈ જશે ને તો સ્વાદમાં થોડી પછી કડવી લાગતી હોય છે. તો આ રીતે બધી જ પૂરીને આપણે તળી લેવાની છે. ત્યાર પછી અહીં મેં
5-6 તીખી મરચી આવે તેને આ રીતે તેલમાં ફ્રાય કરી લીધી છે. તો આ રીતે આપણે તેની ઉપર ડિઝાઇન આવે એવી રીતે ફ્રાય કરી લેવાની છે. તેને સાઈડમાં મૂકીએ અને જે ચણાની દાળ છે એને ધીમા ગેસ પર સરસ એવી 3 વિસલ આવી ગઈ છે. ખાસ ધ્યાન રાખીશું કે આ દાળને આપણે ઓવર નથી બાફી નાખવાની. જો આવી કડક પણ રહેવી જોઈએ, દાળ બફાઈ પણ જવી જોઈએ. તો જો દાળ ફાટી ગયેલી દેખાય છે એટલે સરસ બફાઈ ગઈ છે. અને થોડી વાર માટે હલાવીને ત્યાર પછી થોડીક દાળને આ રીતે આપણે ભાંગી લેવાની છે. એટલે જે પાણી જેવો ભાગ છે એ થોડો જાડો પણ થઈ જાય. તો તેને બીજા વાસણમાં લઈ લઈએ એટલે એકદમ ઝડપથી તે ઠંડી થવા લાગે. તો ભલે અત્યારે થોડોક તમને પાણીવાળો ભાગ લાગે, પરંતુ જેમ જેમ ઠંડી થઈ જશે એમ તે જાડી પણ થઈ જશે. તો દાળ ઠંડી થાય છે ત્યાં સુધી એક ચટણી બનાવીએ. તો અહીં જો મેં 5 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે, સાથે જ તેમાં 1/4 કપ પ્રમાણે ફુદીનાના પાન ઉમેર્યા છે, 1 મોળું મરચું ઉમેરી દેશું અને સાથે 3 તીખા મરચા ઉમેરી દેશું. હવે આ ચટણી છે એ તીખી તમને કેવી જોઈએ એ પ્રમાણે મરચું ઉમેરવાનું છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો સાથે 1/2 લીંબુનો રસ ઉમેરી દેશું અને સાથે જ તેને હવે 1/2 નાની ચમચી પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે. અને થોડોક આપણે તેમાં થિકનેસ આવે, થોડી જાડી બને એ માટે ગાંઠિયા અથવા આવી ફાફડી ઉમેરી શકો છો. 1/4 કપ જેટલી ઉમેરી છે, 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. જો પાણીની જરૂર લાગે તો પછી ઉમેરી શકાય છે. તો આવી આપણે ચટણી સરસ મજાની બનાવી લેવાની છે. જો નથી જાડી કે નથી પટલી એવી બનાવવાની છે. અને કોઈ પણ ફરસાણ સાથે આ ચટણી તમે ખાઈ શકો છો. ખૂબ સ્વાદિષ્ટ બને છે, એકદમ સરસ લીલી લીલી. ત્યાર પછી આપણે આ ચટણી તો બનાવી લીધી અને સાથે મેં એક કેરીની ચટણી પણ બનાવી છે, જેની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે. તમને જોતી હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તમે ત્યાં જોઈ શકો છો. કેરીની સુકવણી કરીને મેં આ ચટણી બનાવી છે. અહીં દાળ છે એ તમે જોઈ શકો છો કેટલી સરસ જાડી બની ગઈ છે. કદાચ પાણીનો ભાગ વધારે લાગે ને તો ગેસ પર કડાઈમાં તેને 2 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર કુક કરજો એટલે પાણી બળી જશે અને ઘાટું થઈ જશે. ત્યાર પછી ચાટ મસાલો, મરી પાવડર, શેકેલા જીરુનો પાવડર, લાલ મરચું પાવડર આ બધું જ આ રીતે થોડું થોડું આપણે છાંટી લેવાનું છે. અને તમે અહીં 1 લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સાથે જ અહીં મેં જુઓ 2 મોટી ચમચી પ્રમાણે ઘી ગરમ કર્યું છે, તેમાં 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે, 1/2 નાની ચમચી હિંગ ઉમેરી દેશું અને 1 નાની ચમચી પ્રમાણે ગરમ મસાલો અને 1/2 ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેશું. અને સરસ રીતે આ રીતે ઘીનો વઘાર કરવાથી આ દાળનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. તમે ટમેટાનો વઘાર કરીને પણ આ દાળને આખે આખે વઘાર કરી શકો છો. તો આ રીતે જુઓ હળવો વઘારને મિક્સ કરવાનો છે. ત્યાર પછી આપણે હવે તેને સર્વ કરીએ. તો અહીંયા દાળ પકવાન આપણા રેડી થઈ ગયા છે. જુઓ આ દાળ પકવાન છે, થોડીક દાળ છે એ ઢીલી પણ ઘણી જગ્યાએ સર્વ થતી હોય છે અને ઘણી જગ્યાએ એવી જાડી પણ થતી હોય છે. તો તેની ઉપર આપણે આંબળીની ચટણી, ગ્રીન ચટણી સાથે જ થોડા કાંદા પણ આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દેવાના છે. ખૂબ સરસ ટેસ્ટી બને છે. સાથે થોડો લીંબુનો રસ અને સાથે થોડો ચાટ મસાલો પણ ઉમેરી દેવાનો છે. એટલા ટેસ્ટી બને છે ને કે રજાનો દિવસ હોય ને ત્યારે લાંબુ કંઈ ઝંઝટ ન કરવી હોય ને તો એક જ વાનગીમાંથી આખા ઘરને મજા પડી જાય એવું ભોજન રેડી થઈ જાય છે. ઉપરથી લીલી મરચી ઉમેરી દેશો અને કેટલા ક્રિસ્પી પકવાન બન્યા છે એ તો તમે જોઈ શકો છો અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અને મારી રીતે હું થોડાક સર્વ કરું છું એ તમને બતાવું. જુઓ થોડી દાળ છે એને પેટમાં ઉમેરી દેશું, કાંદા ટમેટા સાથે અત્યારે કેરીની સીઝન છે તો કેરીના થોડાક ટુકડા પણ ઉમેરી દેશું, આંબલીની ચટણી અને થોડી તીખી ચટણી પણ ઉમેરી દઈએ. સાથે કોઈ પણ પછી અહીં તમારે ચવાણું ચવડો ઉમેરવો હોય ને તો એ પણ ઉમેરી શકો છો. લીંબુનો રસ સાથે જ અહીં મેં જુઓ ફુદીનાવાળી જે આપણે આલુ સેવ આવે છે ને તે મેં ઉમેરી છે. અને પકવાન છે એને જો આ રીતે ટુકડા કરીને આ દાળ સાથે તમે ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે, એટલા ટેસ્ટી લાગે છે. જ્યારે આલુ સેવ ઉપરથી ઉમેરો છો ને ત્યારે એનો સ્વાદ એકદમ વધી જતો હોય છે. તો તમે પણ ટ્રાય કરજો, ગમે તો શેર કરજો.